नमस्कार दोस्तों, तमे जो रहा छो नवसारी लाइव। दिवसभर की घटनाओं की अवगत करावता बुलेटिन झटपट में जुओ आज ना समाचार। नवसारी की दीकरी एवी रीवा कर्माकरे खेल महाकुंभनी अंदर जिम्नास्टिक नी अंदर फ्लोर एक्सरसाइज में स्टेट लेवल पर सिल्वर मेडल प्राप्त करी अने नवसारी नु नाम रोशन कर्यु छे। जी हाँ, नवसारी में रहती अने धोरण 11 मां कॉन्वेंट स्कूल नी अंदर अभ्यास करती रीवा कर्माकरे संतोष पवार सर पासे कमल डांस एंड फिटनेस स्टूडियो में ट्रेनिंग लई अने खेल महाकुंभनी अंदर भाग लीधो हतो अने खेल महाकुंभनी अंदर जिम्नास्टिक नी अंदर स्टेट लेवल पर पहुँची अने फ्लोर एक्सरसाइज में एने सेकंड रैंक एटले कि सिल्वर मेडल प्राप्त कर्यो छे। तो चलो सांभळीए कि रीवा कर्माकर पोतानी सिद्धि ने बिरदावा माटे कोने श्रेय आपे छे। मारू नाम रीवा कर्माकर छे। मैं सेंट फ्रांसिस ऑफ कॉन्वेंट हाई स्कूल में स्टडी करूँ छूँ। मैं 11th स्टैंडर्ड में छूँ। मैं खेल महाकुंभ में स्टेट लेवल पर सिल्वर मेडल आव्यु छे। मारा कोच संतोष पवार छे। मैं थैंक्स करवा माँगु छूँ मारा संतु सर अने मारा मॉम ने। हवे साथे ज एना कोच एवा संतोष पवार के जो कमल डांस एंड फिटनेस स्टूडियो चलवे छे एमनू शू केवू छे ते पण आपणे सांभळीए। हूँ छेल्ला 10 वर्षथी नवसारीनी अंदर स्कूलों में पण ट्रेनिंग आपूँ छूँ अने मारी पोतानी एकेडमी पण चाले छे जेनुं नाम छे कमल डांस एंड फिटनेस स्टूडियो। अने मारी स्टूडेंट एवी रीवा कर्माकर जे खेल महाकुंभनी अंदर सिल्वर मेडल प्राप्त कर्यो छे। अने हूँ हजू पण एवुं इच्छू छूँ के नवसारीना बीजा बधा पण घणा स्टूडेंट मारी पासे आवशे અને હું એમને ટ્રેન કરીને નવસારીને બીજા પણ મેડલો અપાવું એવી અપેક્ષા ધરાવું છું। અને મારી એકેડમીની અંદર બીજા પણ ઘણા સ્ટુડન્ટ આવે છે જેને હું એમ પણ ઈચ્છું છું કે એક દિવસ એ પણ મારી એકેડમીમાંથી ટ્રેનિંગ લઈને જિમ્નાસ્ટિકની અંદર અથવા કોઈ પણ એક્ટિવિટીની અંદર ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરે એવી હું આશા રાખું છું। એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ, હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ। જી હા, જ્યારે એક દીકરી હોય અને દીકરીને આટલી મહેનત કરાવવાની હોય અને પરિવાર જ્યારે એની વિરુદ્ધમાં ચાલતો હોય ત્યારે માતાની મનોદશા કેવી હોય શકે આપણે જાણીએ છીએ। કારણ કે અત્યારની તારીખે એમની માતાને એને ફૂલ સપોર્ટ છે અને માતા નવસારી લાઈવના માધ્યમથી બીજા દર્શકોને પણ એ જ વિનંતી કરે છે કે જો તમારું બાળક આવી કોઈક સિદ્ધિ મેળવવા માંગતું હોય તો ચોક્કસથી એની પાછળ ટેલેન્ટ વાપરજો, સમય વાપરજો અને સમય વાપરી એના ટેલેન્ટને વિશ્વ ફલક ઉપર લાવવા માટેના પ્રયાસો કરજો। કારણ કે જો પરિવાર અને માતા પિતાનો સાથ નહીં હશે તો બાળક કોઈપણ દિવસ આગળ નહીં આવી શકે એવો મેસેજ એમણે આજે નવસારી લાઈવના માધ્યમથી તમામ દર્શકોને આપ્યો છે। તો આ પ્રમાણે નવસારીની દીકરી રીવા કર્માકરે સ્ટેટ લેવલ ઉપર જઈ અને જિમ્નાસ્ટિકની અંદર ફ્લોર એક્સરસાઇઝમાં સેકન્ડ રેન્ક એટલે કે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે, જે બદલ નવસારી લાઈવ તમામ નવસારી લાઈવના દર્શકો વતી એમને અભિનંદન પાઠવે છે। આજ રોજ પાર તાપી રિવરલિંક યોજનાની ભારતમાલ પ્રોજેક્ટના વિરુદ્ધમાં જાહેર સભા બાદ જાયેંગે હમ જાયેંગે 10 તારીખ કો જાયેંગે લાયેંગે હમ લાયેંગે શ્વેત પત્ર લાયેંગે ના સૂત્ર સાથે તમામ ડેમ સમિતિના સભ્યો અને વાંસદા અને ચીખલીના આદિવાસી પાઘડીવાળા ધારાસભ્ય શ્રી અનંત પટેલ સાહેબની આગેવાનીમાં મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં તમામ ડેમ સહિત સમિતિના પ્રમુખશ્રીઓ સભ્યશ્રીઓ ખૂબ જ મોટી સંખ્યામાં આદિવાસી સમાજની હક અને અધિકારની લડાઈ લડતા યોદ્ધાઓ હાજર રહ્યા હતા। દાંડીના દરિયામાં નાવા ગયેલા કબીલપુરનો યુવાન ડૂબ્યો। કબીલપુર બજાર 45 ગાળા ખાતે રહેતા લાલુ અરવિંદ રાઠોડનું દરિયાના પાણીમાં ડૂબી જતા થયું મોત। દરિયાના પાણીમાં નાહવા પડ્યા બાદ ઊંડા પાણીમાં ખેંચાયો યુવાન અને યુવાનને દરિયામાં ડૂબતો જોઈ સ્થાનિક તરવૈયાઓએ દરિયામાંથી બહાર કાઢ્યો। સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ ડોક્ટરે એને મૃત જાહેર કર્યો। ખુડવેલ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ અંગે સચિવો દ્વારા સ્થળ મુલાકાત કરાઈ।
बैठक व्यवस्था, परिवहन, पार्किंग वगैरह व्यवस्था सुदृढ़ करने आयोजन हाथ धरमान। वडाप्रधान नरेन्द्र मोदी तारीख 10 जून 2022 रोज नवसारी जिल्ला चिखली तालुकाना खुंडवेल खाते संभवित कार्यक्रम में हाजरी आपी शके छे अने त्यां विशाळ जन समुदाय ने संबोधन करशे। आ अनुसंधाने पाणी पुरवठा विभाग सचिव धनंजय त्रिवेदी, कमिश्नर म्युनिसिपालिटी राजकुमार बेनीवाल, कमिश्नर महिला अने बाळ विकास के निराला, नवसारी जिल्ला कलेक्टर अमित प्रकाश जाधव तेमज वरिष्ठ अधिकारीओए खुंडवेल स्थळनी मुलाकात लीधी हती अने स्थळ पर ज बैठक करी उपयोगी माहिती तेमज जरूरी व्यवस्थानी चर्चा पण करवामां आवी हती। नवसारी नो सौथी मोटा वासन नो शोरूम 24 कैरेट स्टील लावी रह्यो छे तमारा माटे आकर्षक ऑफर। ₹2000 नी खरीदी करो अने मेळवी लो लकी ड्रॉनी कूपन, जेमा सोना सहित 200 जेटली गिफ्ट उपलब्ध छे। साथे साथे आ शोरूम मा हफ्ते थी खरीदी करवानी पण सुविधा छे। फिक्स भावनी आ दुकान मा डिस्काउंट तो छे, वड़ी होम डिलीवरी पण कराई छे। तो रासानी जुओ छो नवसारी ना सौथी मोटा शोरूम के ज्यां व्याजबी भाव, गुणवत्ता नी खातरी अने घर वखरी नी बधीज वस्तुओ उपलब्ध होय तो बीजे शुं काम जवू। त्यारे आ शोरूम नी मुलाकात माटे मधुमती जैन देरासर नी नजीक पटवासेरी मोटा बजार नवसारी अने वधु माहिती माटे संपर्क करो स्क्रीन पर देखाता नंबर साथे। વાંસદાના નાની વાલઝર ગામે બે ગાયને કતલખાને લઈ જવાતા બચાવવામાં આવી। વાંસદા તાલુકામાંથી બે પિકઅપ ગાડીમાં ગાય ભરીને મહારાષ્ટ્ર તરફ લઈ જવાની બાતમી ગૌરક્ષકોને મળી હતી। તેઓએ જિલ્લાના ગૌરક્ષકોને જાણ કરી વોચ રાખતા નાની વાલઝર નાની ભમતી ગામ વચ્ચેથી પોલીસની મદદ સાથે બે પિકઅપ ગાડીમાં ગાય માતાને કતલખાને લઈ જતા પકડી પાડી હતી અને ગાય માતાને બચાવી પાંજરાપોળ મોકલી આપી હતી। સાથે 4 કસાઈઓની વાંસદા પોલીસે ધરપકડ કરી હતી। વાંસદા 108ની મહેનત રંગ લાવી નિર્પણના 7 વર્ષીય પ્રિતેશનો જીવ બચાવ્યો। વાંસદા તાલુકાથી 35 કિલોમીટર દૂર આવેલા અંતરિયાળ વિસ્તાર નિર્પણ ગામના પ્રિતેશભાઈ છનિયાભાઈ થોરાટ ઉંમર વર્ષ 7 ને ઘરના આંગણામાં રમતા હતા। તે દરમિયાન પગમાં કંઈક કરડી ગયું હતું। એ જ દરમિયાન ઘરના આંગણામાં ફરતા બે મરઘા મરેલા મળી આવ્યા હતા। ઘરના સભ્યો શોધખોળ કરતા ઝેરી નાગ મળી આવ્યો હતો। તે સાથે પરિવારને ઝેરી સાપે ડંખ માર્યાની જાણ થતા પરિવારના સભ્યએ તાત્કાલિક 108ને સંપર્ક કરતા 108 વીજળી વેગે નિર્પણ ગામે પહોંચી પ્રિતેશને 108ના પાયલોટે ખૂબ જ ઝડપભેર શ્રી હોસ્પિટલ રાણી ફળિયા વાંસદા ખાતે પહોંચાડી પ્રિતેશને તાત્કાલિક સારવાર મળતા જીવ બચવા પામ્યો હતો। તેમની મહેનત થકી આ બાળકનો જીવ બચી શક્યો હતો। આ વાત વાંસદા તાલુકામાં વાયુ વેગે ફેલાતા 108ને વધાઈની વર્ષીઓ થઈ હતી। નવસારીના ધોળાપીપળા પેરા રોડ પરથી 1 લાખનો દારૂ ઝડપાયો। નવસારી એલસીબીના પીઆઈ કોરાટ, પીએસઆઈ પારગી અને પીએસઆઈ વાળા તથા તેમની ટીમ ખાનગી બાતમીદારો રોકી પ્રોહિબિશનની પ્રવૃત્તિ અંગે તપાસમાં હતા। તે દરમિયાન 26 મેના રોજ આ ટીમના અનિલભાઈ તથા રામજીભાઈને સંયુક્તપણે ખાનગી બાતમી મળી હતી કે ધોળાપીપળા પેરા રોડ પરથી એક ટાટા છોટા હાથી ટેમ્પો નંબર GJ20V1623માં દારૂનો જથ્થો વહન થઈ રહ્યો છે। આ બાતમીના આધારે એલસીબીની ટીમે ધોળાપીપળા પેરા રોડ પર જાપ્તો ગોઠવ્યો હતો। તે દરમિયાન બાતમી મુજબના ટેમ્પા આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા પોલીસને કુલ ₹2,03,390નો મુદ્દામાલ કબજે લીધો હતો। ડિંડોલી સુરતના ગણેશ પવારે દમણ કોસ્ટલ હાઈવે પરથી ભરાવી આપ્યો હોવાનું અને તે કડોદરા ખાતે પહોંચાડવાના હોવાનું જણાવ્યું હતું અને ગણેશ પવાર પોતે એક મોટરસાયકલ પર ટેમ્પોની આગળ રહેલી પાયલોટિંગ કરતો હોવાની કબૂલાત કરતા પોલીસે ધીરજ પાટીલની અટકાયત કરી તેમજ ગણેશ પવારને વોન્ટેડ જાહેર કરી આ બંને આરોપીઓ વિરુદ્ધ નવસારી ગ્રામ પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો। એન્ધલ હાઈવેના વાંઝરી ફળિયા ખાતે હાઈવે ક્રોસ કરતા એક ઇસમનું મોત। 24 કલાક વાહન વ્યવહારથી વ્યસ્ત રહેતા નેશનલ હાઈવે નંબર 48 પર એન્ધલ હાઈવેના વાંઝરી ફળિયા પાસે એક ઇસમ કે જે હાઈવે ક્રોસ કરવા જતા અજાણ્યા વાહનની અડફેટે ચડતા કરુણ મોત નીપજતા શોકની લાગણી ફેલાઈ ગઈ હતી। બનાવની વિગત એવી છે કે એન્ધલ હાઈવે પર આવેલ વાંઝરી ફળિયામાં રહેતા મુકેશભાઈ
નાનુભાઈ નાયકા ઉંમર વર્ષ 40 કે જેઓ સામેના ફળિયામાં કંઈક કામ અર્થે ગયા હતા ત્યાંથી, પરંતુ ઘરે આવતા સુરત થી મુંબઈ જતી લાઇનની પ્રથમ ટ્રેક પર રાત્રે 8:30 ના સમયે કોઈ અજાણ્યા વાહન ચાલકે અડફેટે ચડાવતા પગમાં અને માથામાં ગંભીર ઇજાઓ થવાથી મોત નીપજ્યું હતું. સ્થળ પર મળેલ માહિતી મુજબ મુકેશભાઈ અગાઉ પણ 2-3 વખત રસ્તો ક્રોસ કરતા અડફેટે ચડ્યા હતા, પરંતુ ત્યારે બચી ગયા હતા, પરંતુ આજરોજ આવી રીતે મોતને ભેટ્યા હતા. આ બનાવની ફરિયાદ તેના મોટાભાઈ રણજીતભાઈ નાનુભાઈ નાયકાએ ગણદેવી ખારેલ પોલીસ ચોકીમાં કરતા અજાણ્યા વાહન ચાલક ઉપર ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. નવસારીમાં 2 અલગ અલગ સ્થળોએ આત્મહત્યાના પ્રયાસના 2 બનાવો. નવસારી ટાઉન પોલીસના વિસ્તારમાં આત્મહત્યાના પ્રયાસના 2 બનાવો બન્યા હતા, જેમાં એક બનાવમાં એક ઇસમે જાતે જ પોતાના હાથ પર છપ્પાના ઘા ચીક્યા હતા, જ્યારે બીજા બનાવમાં એક મુસ્લિમ યુવાને વાંદા મારવાની ઝેરી દવા ગટકાવી લીધી હતી, જો કે બંને જણા બચી ગયા હતા. આત્મહત્યાના પ્રયાસના પ્રથમ બનાવમાં જયશંકર પાર્ટી પ્લોટ નજીક આવેલ નક્ષત્ર રેસીડેન્સીમાં રહેતા 35 વર્ષીય દિલીપ અરવિંદભાઈ પટેલે 26 મે ના રોજ કોઈક અગમ્ય કારણોસર જાતે જ પોતાના કાંડા પર ચપ્પુના ઘા માર્યા હતા, જેને પગલે તેના બનેવી કિશનભાઈએ તેને 108 બોલાવી પાસે હોસ્પિટલમાં લાવી દાખલ કર્યા હતા, જ્યાં તેમની હાલત સારી હોવા સાથે તે ભાનમાં છે. જ્યારે બીજા બનાવમાં પારસી 11 ટેકરા પર માધવનગર સોસાયટીમાં રહેતા અને મજૂરી કામ કરતા 26 વર્ષીય મુસ્લિમ યુવાન મોહમ્મદ સલીમ અબ્દુલ રઝાક દાતાએ 26 મે ના રોજ કોઈક અગમ્ય કારણોસર વાંદા મારવાની ઝેરી દવા પીધી હતી. તેના મિત્ર મોહમ્મદ ઇસ્માઇલ મેમણે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેની હાલત સારી હોવા સાથે તે સંપૂર્ણ ભાનમાં છે. સિવિલ હોસ્પિટલના મહિલા તબીબ ડોક્ટર નિકિતાબેને પોલીસને જાણ કરતા પોલીસે જાણવા જોગ નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે એએસઆઈ હુકમચંદ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. વાંસદાના રાણી ફળિયાના યુવાને ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. વાંસદાના રાણી ફળિયાના ગડગાબરી ફળિયા ખાતે રહેતા 20 વર્ષીય બેકાર યુવક દિવ્યેશ હસમુખભાઈ ગરસિયાએ ગત 25 મે ના રોજ રાત્રે 10-11 દરમિયાન કોઈક અગમ્ય કારણોસર પોતાના ઘરની આંગણામાં આવેલ આંબલીના ઝાડની ડાળી સાથે નાયલોનની દોરી બાંધી તેના વડે ફાંસો ખાઈ લઈ પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. આ અંગે મૃતકના પિતા હસમુખભાઈએ વાંસદા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મોત નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે વાંસદા પોલીસના સંજયભાઈ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે. ચીખલીના ચરી 4 રસ્તાથી અટગામ રોડ પરથી આંકડાનો જુગાર રમાડનાર ઝડપાયો. ખેરગામ પોલીસની ટીમને બાતમી મળી હતી કે ચીખલી તાલુકાના ચરીગામ 4 રસ્તાથી અટગામ રોડની બાજુમાં આવેલ આંબાવાડીની ખુલ્લી જગ્યામાં આંકડાનો જુગાર રમાઈ રહ્યો છે. આ માહિતીને આધારે પોલીસે સ્થળ પર છાપો મારતા ત્યાં વરલી મટકાના આંક ફરકના આંકડા પર આવતા જતા લોકોને જુગાર રમાડી રહેલ ચરીગામના બોરડી ફળિયામાં રહેતા અને મજૂરી કામ કરતા 28 વર્ષીય કૌશિક ભરત પટેલને ઝડપી લઈ તેની પાસેથી મળેલ રૂપિયા 500 કબજે લઈ ખેરગામ પોલીસના નરસિંહભાઈએ આરોપી સામે નોંધાવેલ ફરિયાદ આધારે આગળની કાર્યવાહી કરવા સાથે ખેરગામ પોલીસના સંદીપભાઈ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે. ચીખલીના રાણકુવા રૂમલા રોડ પર અકસ્માતના 2 બનાવ, વાહન અડફેટે અને 2 સાયકલ ચાલકોના મોત. ચીખલી તાલુકાના રાણકુવા રૂમલા રોડ પર બનેલ અકસ્માતના 2 અલગ અલગ બનાવોમાં કાર અને પિકઅપની અડફેટે ચડેલ 2 સાયકલ સવારોના સ્થળ પર જ મોત નીપજ્યા હતા. અકસ્માતના આ બનાવો પૈકી પ્રથમ બનાવમાં ચીખલી તાલુકાના સાદડવેલ ગામે રહેતા અને મજૂરી કામ કરતા રમેશભાઈ છનાભાઈ હળપતિ ગત તારીખ 25 મે ના રોજ રાત્રે 9 વાગ્યાના અરસામાં
રાનકુવા રૂમલા રોડ પરથી સાયકલ લઈ પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન સાદડવેલના ગામતળ ફળિયામાં ખાંભડા તરફ જતા ત્રણ રસ્તા આગળ બેફામ ઝડપે જઈ રહેલ એક બોલેરો પિકઅપ ગાડી નંબર GJ03C1097ના ચાલકે રમેશભાઈને અડફેટે લઈ પાછળથી ટક્કર મારી હતી અને તેમને ગંભીર ઇજાઓ થઈ હતી. ત્યારે પોલીસે પિકઅપ ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને બીજા બનાવમાં ફળવેલના અમરભાઈ હળપતિએ ચીખલી પોલીસને જાણ કરતા પોલીસે ઇકો કારના ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે ચીખલી પોલીસના PSI SJ કડીવાલા આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે. ધરમપુરના તુંબી ગામના ઇસમનું ઘરના પગથિયા પરથી પડી જતા થયેલ ઇજાઓને કારણે સારવાર દરમિયાન મોત. ધરમપુર તાલુકાના તુંબી ગામે ડુંગરી ફળિયામાં રહેતા 49 વર્ષીય હરેશભાઈ રણછોડભાઈ પટેલ ગત તારીખ 24મી મેના રોજ ખેરગામ તાલુકાના પાણીખડક ગામે હાઈસ્કૂલ ફળિયામાં રહેતા દિનેશભાઈ અર્જુનભાઈ પટેલના ઘરે આવ્યા હતા, જ્યાં રાત્રે 10-1 વાગ્યે તેઓ ઘરના પગથિયા પરથી અચાનક પડી જતા તેમને માથામાં પાછળના ભાગે તથા પીઠમાં ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી, જેની સારવાર માટે તેમને પ્રથમ રૂમલા CHCમાં લઈ જઈ ત્યાં પ્રાથમિક સારવાર બાદ ધરમપુરની સાંઈનાથ હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે સુરતની યુનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાંથી ગત 24મી મેના રોજ તેમને વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે પરત લવાયા હતા, જ્યાં 26મી મેના રોજ બપોરે 1:30 વાગ્યાના અરસામાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. આ અંગે તુંબીના આકાશ હરેશ પટેલે આ અંગે ખેરગામ પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મોત નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે ખેરગામ પોલીસના જયેશભાઈ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે. વાત કરીએ તો નવસારીમાં આજે કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. પોઝિટિવ કેસ ન નોંધાતા હાલ એક્ટિવ કેસની સંખ્યા 2 રહી છે, પરંતુ કોરોનાની ત્રીજી લહેર આવે અને ફરી એકવાર લોકડાઉન ન થાય તેના માટે આપણે સૌએ માસ્ક પહેરવું ફરજિયાત છે, સોશિયલ ડિસ્ટન્સ રાખવું ખૂબ જ જરૂરી છે, તેમજ વારંવાર સેનિટાઈઝરથી હાથને સેનિટાઈઝ કરવા એટલા જ મહત્વ છે. હવામાનની વાત કરીએ તો નવસારીનું મહત્તમ તાપમાન 33.5 અંશ સેલ્સિયસ, જ્યારે લઘુત્તમ તાપમાન 27.5 અંશ સેલ્સિયસ રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 78%, જ્યારે સાંજે 66% રહ્યું હતું. હવામાં હવાની ગતિ 10.9 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી.